જેઠ મહિનો છે એટલે વિક્રમ સંવતના આઠમો મહિનો
હવે પ્રશ્ન નંબર 4 વૈશાખ મહિનાની તરત પહેલાનો મહિનો કયો વૈશાખની પહેલા કયો આવે ચૈત્ર ચૈત્ર પછી વૈશાખ આવે ને એટલે આપણને અહીંયા વૈશાખની પહેલાનો મહિનો પૂછ્યો છે એટલે અહીંયા આવશે ચૈત્ર ત્યારબાદ વિક્રમ સંવત પ્રમાણે ભાદરવા મહિનાનો ક્રમ કયો છે ભાદરવા મહિનો ક્યારે આવે છે ચાલો ગણીએ કાર્તક માસ કોષ મહા ફાગુન ચૈત્ર વૈશાખ જેઠ અષાઢ શ્રાવણ ભાદર અગિયારમો નંબર આવે છે ભાદરવા મહિનાનો ક્રમ આવે છે અગિયાર પછી ઈસવીસન પ્રમાણે વર્ષનો અગિયારમો મહિનો કયો છે ઈસવીસન પ્રમાણે સૌ સમજવાનું છે વિક્રમ સંવત પ્રમાણે કે ત્યારે ગુજરાતી વર્ષના મહિના બોલવાના અને ઈસવીસન પ્રમાણે કે ત્યારે અંગ્રેજી વર્ષના મહિના બરાબર છે તો અહીંયા આપણને ઈસવીસન પૂછેલું છે તો અંગ્રેજી વર્ષનો અગિયારમો મહિનો કયો થશે તો કે જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ મે જૂન જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર ઓક્ટોબર ને નવેમ્બર નવેમ્બર મહિનો છે નવેમ્બર મહિનો અંગ્રેજી મહિનાનો અગિયારમો મહિનો થશે હવે ઓક્ટોબર મહિનાની તરત પહેલાનો મહિનો કયો આવે તો ચાલો જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ મે જૂન જુલાઈ ઓગસ્ટ ને સપ્ટેમ્બર પછી ઓક્ટોબર આવે ઓક્ટોબરની પહેલા પૂછેલું છે તો એમાં આપણે લખવું પડે સપ્ટેમ્બર સમજાઈ ગયું ને હવે મે મહિનાની તરત પછીનો મહિનો કયો જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ મે મે પછી શું આવે જૂન જૂન ઈસવીસન પ્રમાણે વર્ષમાં જુલાઈ મહિનાનો ક્રમ કયો જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ મે જૂન જુલાઈ કયા ક્રમ પર આવે છે સાતમા ક્રમ ઉપર ઈસવીસન પ્રમાણે વર્ષનો છેલ્લો મહિનો કયો ઈસવીસન એટલે કે અંગ્રેજી વર્ષ પ્રમાણે છેલ્લો મહિનો કયો આવે છે ડિસેમ્બર કયો આવે ડિસેમ્બર તો અહીંયા 10-10 પ્રશ્નના જવાબ આપણે આપી દીધા છે અને આની પહેલાનો જે પ્રશ્ન નંબર 6 અને પ્રશ્ન નંબર 7 હતો કે જેમાં તમારે વિક્રમ સંવત ગુજરાતી વર્ષની ઈસવી